હું છું પ્રકાશ સોની અને આપ જોઈ રહ્યા છો વિસ્તાર કે ન્યૂઝ. આવો જોઈએ ઓમકાર પ્લાયવુડ એન્ડ હાર્ડવેર સતત 15 વર્ષથી 16મા વર્ષમાં નવા રૂપરંગ સાથે શરૂ થયેલ છે. પ્લાયવુડ હાર્ડવેર ઇમ્પોર્ટેડ લેમિનેટ અને ઇન્ટિરિયર પ્રોડક્ટ તેમજ ફેન્સી લોક ફેન્સી હાર્ડવેર નો મોટી રેન્જ લાઇવ ડિસ્પ્લે સાથેનો એસી શોરૂમ. 3D વોલપેપર ખરીદવા માટે ઓમકાર. મહેશ પટેલ ડેરીવાલા અને હર્ષદ પટેલ. વિસનગરમાં પીવાના પાણીની અનિયમિતતા અને ઓછા ફોર્સની બુમરા ચારે બાજુ મચી રહી છે. ધરોઈ ડેમ પણ ભરેલો છે અને સપ્લાય પણ બરાબર ચાલે છે, તો પછી પાણી આપવામાં કેમ ઠાગાઠૈયા કરવામાં આવે છે? પાણી કેમ ઓછું આપવામાં આવે છે? આ વિસ્તારના લોકો હવે પાણીના પ્રશ્નને લઈને ત્રાસી ગયા છે. કેટલાક લોકો પાણી ખેંચવા માટે મોટરનો ઉપયોગ કરી રહ્યાની ફરિયાદ મળી રહી છે. આ અંગે અમે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીનો સંપર્ક કર્યો હતો. તેમણે કર્મચારીઓને મોકલવાની વાત કરી હતી, પરંતુ કોઈ કર્મચારી સ્થળ ઉપર આવ્યા ન હતા. જો પાણીના સપ્લાય ચાલુ કર્યા પછી પાલિકા કર્મચારીઓ આ વિસ્તારમાં તપાસમાં નીકળે તો પાણીના ફોર્સની સાચી પરિસ્થિતિ સમજી શકાય. અહીંના સ્થાનિક લોકોમાં આ અંગે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અહીં રહેતા સિનિયર સિટીઝનો એકલા રહેતા હોવાથી પીવાના પાણીને બાબતે ભારે તકલીફ ભોગવી રહ્યા છે. કેટલીક બહેનો તો કન્યાશાળાના સ્ટેન્ડ પોસ્ટ ઉપરથી પાણી ભરવા મજબૂર બની છે. પાલિકા તંત્રનો વહીવટ ખાડામાં અને પાણીમાં જ ગયો હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારના લોકો પણ ચૂંટણીઓ આવવાની રાહ જોઈને બેઠા છે. તમારે પાણી ફોર્સ ઓછાવાનું કારણ શું? આ ગુપ્તાના જે મોટર મૂકે છે દરરોજ, તો પાણી અમે શું કરવાનું? બાળકો ઘેર હોય તો પાણી ભરાવરાવો, બાકી કોણ ભરાવરાવો પાણી? એટલે તમે એમને પ્રેમથી નગરપાલિકા વાળાને કહો કે ભાઈ ગુપ્તાને ઘેર મોટર બંધ કરે, મોટર લઈ લે, લઈ જાય, એને ખબર પડે એક વખત કે કેવી રીતે થાય. 5000 રૂપિયાનો દંડ કરો, કનેક્શન કાપી નાખો, તો આવું દીખો. એટલી અમારી મહેરબાની છે, બીજું કઈ કહેતા નથી અમે તમને. હવે પાણી આવતું નથી 365 દિવસ વર્ષમાંથી, 200 દિવસે પાણી આવતા નથી, ફોર્સમાં આવતું નથી, મોટરો મુકાય છે, અડધાનું કનેક્શન જે લેવાનું એની જગ્યાએ પોણાનું એકનું કનેક્શન લોકો નગરપાલિકા બિલકુલ ધ્યાન આપતા નથી, બિલકુલ સાંભળતા નથી, નથી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, નથી સફાઈની વ્યવસ્થા. તો પછી અમારે 225 રૂપિયા વેરો સ્ટ્રીટ લાઇટનો સફાઈનો ભરવાનું કોઈ કારણ ખરું? લાઈ પાણીનો વેરો 600 રૂપિયા ભરવાનું અમારે કોઈ કારણ ખરું? આટલી હજાર વિસનગર સેવા સદન છે, મેવા સદન છે, રૂપિયા ભેગા કરવા જોઈએ કોઈ નગરપાલિકા વાળો બીજું કોઈ ધંધો કરે છે? આનો કોઈ જવાબ નગરપાલિકા વાળો આવીને આપશે? અમારા વોટર કોર્પોરેટ બિલકુલ ત્રણે ત્રણ થર્ડ ક્લાસ તો બિલકુલ આવતા નથી જોવા માટે કહીએ તો એમને કરવાના શું? પ્રકાશભાઈ દાણી, ભાઈ ભટ્ટ, વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર. વિસનગરના માર્કેટ યાર્ડમાં આજુબાજુના પંથકમાંથી મગફળીની આવક આવવાની શરૂ થઈ ગઈ છે. દરરોજ 400 જેટલી મગફળીની ગોરી માર્કેટ યાર્ડમાં વેચવા માટે ખેડૂતો લઈને આવી રહ્યા છે. જો ખેડૂતો પોતાના ઘરેથી જ આ મગફળી સાફ કરીને લાવે તો તેમને ઊંચા ભાવ મળી રહેશે તેવી વાત નિમેશભાઈ પટેલે કરી હતી. જો આવનારા દિવસોમાં આવીને આવી આવક રહી તો રોજની 1000 બોરીઓ ખેડૂતો લઈને આવશે અને સારા ભાવ મેળવશે. પટેલ નિમેશભાઈ, નિમેશભાઈ મગફળીની આવક કેવી છે? મગફળીની આવક 2 દિવસથી 400 બોરીની અંદાજે આવક આવે. પહેલાં 100 બોરી હતી, પણ 2 દિવસથી 400 બોરીની આવક હવાવાળા માલ હોય તો બધા 900થી 950ના ભાવ પડે, અને હવા વગર નહીં અને સારી મગફળી હોય તો 1000 થી 1100 રૂપિયાના ભાવ પડે. અને આવી આવી જો આવકો અને સારા માલ આવશે તો 1000 બોરી સુધી આવક થઈ જશે. ખેડૂતો ભાવ સારા મળશે, ખેડૂતના ભાવ આ વખત મગફળીના સારા મળશે. તો ખેડૂતોને કાળજી રાખવાની જરૂર હોય કે જે સફાઈ વગરના માલે સફાઈ કરી અને હવા ઉતરીને લાવે તો ભાવ સારા મળે. વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર. વિસનગરના એપીએમસીના હોલમાં રવિવારે સવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા દ્વારા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરમાંથી વિદ્યાર્થી પરિષદ શાખાના સભ્યો હાજર રહ્યા હતા. અભ્યાસ વર્ગની શરૂઆત વિસનગરની દિશા બારોટ દ્વારા પરિષદ કીર્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત રાષ્ટ્રીય કારોબારી સદસ્ય શ્રી ડૉક્ટર સીએન પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી લક્ષ્મણભાઈ ભૂતડિયા અને શ્રી ભરતભાઈ ચાની દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી કાર્યો કરી રહ્યું છે, અને જ્યારે જ્યારે રાષ્ટ્રમાં આપત્તિના સમયે ભારતીય વિકાસ પરિષદના વિદ્યાર્થીઓ સેવા
અને પરમાર્થે ખડે પગે ઉભા રહે છે। આ અભ્યાસ વર્ગમાં જિલ્લાભરમાંથી અનેક તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કાર્યક્રમ કર્યો હતો। હવે ઘેર બેઠા ફિઝિયોથેરાપીની સર્વિસ માટે સંપર્ક કરો ડોક્ટર ધરતી બારોટ। દરેક પ્રકારની ઓર્થોપેડિક અને ન્યુરોલોજીકલ પરિસ્થિતિની સર્વિસ આપવામાં આવશે। લકવો પડી જાઓ, ગરદનનો, સાંધાનો, ખભાનો, પીઠનો દુખાવો, હાડકાના ફ્રેક્ચર, કોઈ પણ પ્રકારની કસરત કરાવવામાં આવશે। સંપર્ક કરો 9687059212। વિસનગર નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કાર્યો તો કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે કેટલીક જગ્યાએ ચૂંટાયેલા પાલિકા સભ્યોના પોતાના સ્વાર્થ ખાતર કામ નહીં કરવા દેવાના કારણે પ્રજા ભોગ બની રહી છે। આવો જ એક બનાવ શહેરના એમએન કોલેજ રોડ ઉપર આવેલી હરિહર સોસાયટીની આગળ અને નવદુર્ગા બાજીપાઉ સામે બનાવવામાં આવેલી ગટર કેટલાય મહિનાઓથી ખુલ્લી રાખવામાં આવી હતી, જેને ઢાંકવાની ફુરસદ પાલિકાને મળતી ન હતી કે પછી કોઈના અંગત સ્વાર્થ ખાતર ઢાંકવા દેવામાં આવતી નથી। આના ઉપર પણ રાજકારણ રમાતું હતું, તે જ લોકોને સમજાતું નહોતું। રવિવારે સવારે આ જ વિસ્તારના ગોવિંદ ચકલા સોસાયટીમાં રહેતા ડાઈબેન અમૃતલાલ પટેલ મંદિરે દર્શન કરવા ગયા હતા અને પરત ફરતા આ ખુલ્લે ગટરમાં પટકાયા હતા, જેના કારણે તેમને હાથે અને પગે ઈજાઓ થઈ હતી। શું નામ તમારું? ડાઈબેન। શું થયું તમારી જોડે આજે? આજે હું સીધી આડી આવી અને નજીકમાં બસ આવી અને સીધી અંદર ખસી પડી। કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? તમે ક્યાં તમે ક્યાં ગયા? પાર કે પછી આવતા હતા? આ અંબા પેલા દર્શન કરવા માંથી દર્શન કરતા આવતા હતા। કઈ જગ્યાએ બની આવો? એ આ બાજીપુરના હામે ને ગટર એમાં। આ ક્યાં વાગ્યું તમને? બે અત્યાર સોલાણું અને ત્યાં થોડું સોલાણી બેઠો માર વાગ્યો બેઠો માર વાગ્યો હાથે બતાવી તો હાથે ખાતા પાલિકાના બોગસ વહીવટનો આ પુરાવો છે। અમારી ચેનલમાં એકાદ માસ પૂર્વે આ ખાડાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, પરંતુ પાલિકા તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવતા હતા કે પછી કોઈના અંગત સ્વાર્થ ખાતર આ ગટર પૂરવા દેવામાં આવતી ન હતી, તે આ વિસ્તારના લોકોને સમજાતું નહોતું। પણ રવિવારે અચાનક આ બનેલા બનાવને કારણે આજુબાજુમાં ઉભેલા લોકો સ્વેચ્છાએ આ ગટરમાં રોડા નાખવામાં આવ્યા હતા અને પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સભ્ય સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જો કે આ સમયે વિસ્તારના ચૂંટાયેલા સભ્ય જસુભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા અને તેમણે પણ પાલિકા તંત્ર ઉપર ફિટકાર વર્ષાવ્યો હતો। આ ખાડો પૂરવા માટે 10 વખત ચીફ ઓફિસર ની કીધું, કર્મચારીઓ ને કીધું, પણ કોઈ આ ખાડા નો કોઈ નિકાલ નહીં કરતા। આજ કોઈ પણ સંજોગોમાં આ ખાડો પૂરી દેવાનો હોય, જેની ગટર ઉભરાવી હતી ઉભરાય અને જે થવું થાય, પણ આજ આ ખાડો પૂરી દેવાનો જેસીબી હાલ જેસીબી લાઈને આ ખાડો પૂરી દેવાનો હોય, જેનું જે થવું થાય। ઢોકણો લગભગ 100 વાર બદલ્યો હશે, મારા ઇતિહાસ માં આપેલું હોય ઢોકણો બદલ્યો હશે અને ઢોકણો ફાઇન્ટા ઉભો કર્યો, ફાઇન્ટા બધો ઢોકણો લેતો છે યાર। પ્રમુખ સુધી બેસી દીધો, કશું કરતા નથી અત્યારે। જો ચૂંટાયેલા સભ્યોને જ જાહેરમાં પાલિકાને વખોડવી પડતી હોય તો આમ પ્રજાજનોનું તો કોણ સાંભળશે? આ અંગેની જાણ પાલિકા ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠકને કરતા તેમણે પાલિકાના કર્મચારી શ્રી પટેલને સ્થળ ઉપર તપાસ કરવા મોકલ્યા હતા અને તાત્કાલિક આ ગટર પૂરી નાખવા સૂચના આપી હતી। પાલિકાના કર્મચારીઓ સ્થળ ઉપર આવી પહેલાં રોડા અને માટી નાખી ગટર પૂરવાની શરૂઆત કરી હતી, ત્યારબાદ જેસીબી મશીન બોલાવીને આ ગટર પૂરવાની કાર્યવાહી કરી હતી। જો આ જ કાર્ય કરવાનું હતું તો મહિનાઓ પહેલાં પણ કરી શકાતું હોત, તો આજે એક મહિલા આ ગટરમાં પડી ન હોત, શું ગટર પૂરવા માટે કોઈનો ભોગ લેવાય તેની રાહ જોવાઈ રહી હતી? ચૂંટાયેલા સભ્યોએ યાદ રાખવો જોઈએ કે ચૂંટણી 2-3 મહિના જ પાછી ગઈ છે, તે આવવાની તો છે જ અને પ્રજા પર તેની જ રાહ જોઈ રહી છે।
પ્રમુખ સાહેબ, આજે બપોરે નો દુગાની સામે આવેલા ખાડામાં એક માજી પડ્યા, એ ખાડો કોણા કહેવાથી અને કયા કારણથી નહોતો પૂરાતો અત્યાર સુધી? આજે જ્યારે આ પ્રસંગ બન્યો તો એ જે ડાયરી એ અમારા માસે થાય અને એ મારા પણ ખાસ સંબંધી થાય, એમના પ્રત્યે પણ મને લાગણી હોય, કેમ કે મારા વિસ્તારનું તો ભાઈ આખા વિસ્તારનું કામ આવું જ્યારે ચાલતું હોય અને જ્યારે આવો કોઈ પ્રસંગ બને એક દુઃખદ કહેવાય. ખરેખર 8-9 મહિનાથી એ વિસ્તારની અંદર જ્યારે ગટરનું કામ ચાલતું હોય અને જ્યારે એ વિસ્તારની અંદર ગિરીશભાઈ એ કોર્પોરેટર હોય એ વિસ્તારના, અને જ્યારે ગિરીશભાઈ આવા કામો થવા દેતા નથી, ગમે તે કરીને પાલા કાઢી અને કર્મચારીઓને અને કોન્ટ્રાક્ટરોને વ્યસ્ત ગાળો બોલી અને કાઢી મૂકવામાં આવે છે વારે કરીએ, અને એમને કોઈ પણ પ્રકારે કાઢો પૂરવાનું નહીં એવી એમની જાત ધમકી ગાળો બોલવી અને એ વિસ્તારનું બાનમાં લેવાનું. આખી નગરપાલિકાને જ્યારે બાનમાં લેતા હોય, દરેક કાર્ડ કામ હોય, સફાઈનું કામ હોય, જ્યારે કેનાલનું કામ ચાલતું હોય, તો પણ એવા ટાઈમે પોતે બીભત્સ ગાળો બોલી અને આવા વિસ્તાર આવા વ્યક્તિઓ જ્યારે નગરપાલિકાને આખી બાનમાં લીધી હોય અને વિસનગરની પ્રજા જ્યારે આજે આવો પ્રસંગ બન્યો તો એ પણ એના મુખ્ય જવાબદાર એ ગિરીશભાઈ નવદુર્ગા ભાજીવાળા પોતે છે. એટલે આવા જ્યારે પ્રજાએ પણ જાણવું જોઈએ કે આવા માણસો કામ થવા દેતા નથી અને કામ કરવા દેતા નથી, અને નગરપાલિકાના કર્મચારીઓને બિલકુલ વિભક્ત જ્યારે જ્યારે કામ કરવા આવે ત્યારે કાઢી મૂકે છે ગાળો બોલીને. એટલે નગરપાલિકાના કર્મચારીઓ બિચારા એ ગરીબ માણસો હોય, એ કોઈ આવા જફરમાં પડતા નથી બબાલમાં, એટલે બિચારા જતા હોય. એટલે મેં આજે ચીફ ઓફિસર નહીં પણ મેં કહી દીધી કડક સૂચના આપીને કે ભાઈ જ્યારે આવો કોઈ કોર્પોરેટર હોય કે મોટો કોઈ પણ મોટો ચપડ બનતી હોય તો આવું જ્યારે આપણે નગરપાલિકા સરકારી કામમાં બાધા ડાલતા હોય તો એમને તમે FIR પાડી અને કેસ કરવો જોઈએ. અને આવા કાયદે કોઈને પણ આવી પ્રજા વિસનગરની જનતા જ્યારે આવા બિચારી કોઈ પછાય નહીં, આવો કોઈ પ્રસંગ બને નહીં એવું કોઈ ખાસ ધ્યાન રાખીએ. મેં ચીફ ઓફિસની ખાસ સૂચના આપવામાં આવી છે. ખાડો નહીં પૂરવાનું કારણ શું? એક જ કારણ, ગિરીશભાઈ જ્યારે એ વિસ્તારની ગટરને ખાટી હતી પેલી સાહેબની, જ્યારે અમારા ગોવિંદચકરાના ઉકેરડા સાહેબની, તો એ વખત જ્યારે પણ એ પણ બગાડો કરતા હતા અને પછી એમને બારમાં લીધી, જ્યાં સુધી મારી સાહેબની નવદુર્ગાની ગટર એમને સ્પેશિયલ ગટરને ખાઈ અને એ કામ પણ પૂર્ણ થઈ ગયું, છતાં પણ હજુ પણ કામ કરવા દેતા નથી. એ જ ગિરીશભાઈ પોતે નવદુર્ગા બાજુવાળા, એમના કારણે આજે એ ખાડામાં અમારા ડાઈ ગયા. એટલે મારા મામા મારા ફાધરના માસે થાય મને પણ દુઃખ હોય, અને એમના દીકરા જે શંભુભાઈ એ પણ મને આ જે અવસરો બોલ્યા, પણ હું આવા ટાઈમે ભાઈ કોઈ બીને માણસને ગુસ્સો હોય એ પણ આપણે પ્રજાનો સહન કરવો પડતો હોય આવા કામો દાર થતા હોય ત્યારે, પણ એના મુખ્ય જવાબદાર ગિરીશભાઈ નવદુર્ગા બાજુવાળા પોતે. દરરોજ તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ.